નમસ્કાર મિત્રો, બિહાર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાના લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, લાસ્ટ વિડીયોમાં મેં તમને જે સવાલ પૂછેલો હતો એનો એકદમ સાચો જવાબ છે એ ડુ યુ ડ્રાઈવ અ કાર, એકદમ સાચો જવાબ આવે છે. કેમ કે સાદો વર્તમાન કાળ છે અને સાદા વર્તમાન કાળમાં યુ ની સાથે હંમેશા ડુ આવે અને ડુ ડઝ ની સાથે હંમેશા ક્રિયાપદનું વી વન આવતું હોય છે, એટલે સાચો જવાબ છે ડુ ડ્રાઈવ. અને તમે બાજુમાં જોઈ શકો છો તમારા મોટાભાગના લોકો પણ એ જ જવાબ સાચો આપેલો છે. અને આજનો સવાલ પણ તમને ઉપર આઈ બટન ઉપર મળી જશે, તે સવાલનો જવાબ પણ મને તમે આપવાની કોશિશ કરજો. તો મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે વાત કરીએ તો વિદ્યા સહાયકની ભરતી માટે થોડાક ગુડ ન્યૂઝ આવેલા છે, એટલે કે થોડાક ગુડ ન્યૂઝ કહેવાય એવા ન્યૂઝ આવેલા છે. તો એ ન્યૂઝ એવા છે કે જે ભરતી હાલમાં જે વિદ્યા સહાયકની ભરતી જે કારણથી અટકેલી હતી, જે પ્રોબ્લમથી અટકેલી હતી, એ મેઇન પ્રોબ્લમ શું હતો તો કે હતો બદલી કેમ્પ જે પૂરા નથી થયા, એને કારણે ભરતી પ્રક્રિયા થોડીક અટકેલી હતી. પણ હાલમાં બદલી કેમ્પ ઉપર જે સ્ટે લાગેલો હતો, હાઈકોર્ટમાં જે પિટિશન દાખલ થઈ હતી એ હાઈકોર્ટ દ્વારા છે એનો ચુકાદો અપાઈ દઈ ગયો છે. અને એ મુજબ છે એ જે બદલી કેમ્પ હતા એ બદલી કેમ્પમાં બે જ જિલ્લાઓ બાકી હતા, બનાસકાંઠા અને ભાવનગર. તો આ બંને જિલ્લાઓ માટે છે એ તારીખ જાહેર થઈ ચૂકી છે, એટલે કે ત્રીસ તારીખ સુધીમાં, આજે 30 તારીખ આવે છે, 31 તારીખ સુધીમાં છે એ બદલી કેમ્પ માટેના જે કંઈ પણ પ્રોસેસ છે એ પ્રોસેસ પૂરી કરી દેવાની છે. તમે બાજુમાં ફોટો જોઈ શકો છો, એ ફોટા મુજબ તમને ખ્યાલ આવે છે કે 30 તારીખ સુધીમાં છે એ બદલી કેમ્પ માટેની જે કંઈ પણ પ્રોસેસ હતી એ પ્રોસેસ પૂરી કરવાની છે. તો એના આધારે આપણે અંદાજ એટલો લગાવી શકીએ કે 30 જાન્યુઆરી, એટલે કે આ મંથના એન્ડ આસપાસ છે એ વિદ્યા સહાયકની ભરતી માટેની જે કંઈ પણ આગળ પ્રોસેસ કરવાની છે, સ્થળ પસંદગીની તારીખ છે એ તારીખ કદાચ છે જાન્યુઆરી એન્ડ સુધીમાં અથવા તો જાન્યુઆરી પછી ફેબ્રુઆરીમાં છે એ જાહેર થવાની શક્યતા રહેલી છે. તો આ એક ગુડ ન્યૂઝ છે તમારા બધા માટે, કેમ કે 30 તારીખ સુધી છે એ બદલી કેમ્પ પૂરો થઈ જશે, એટલા માટે છે 30 તારીખ પછી કદાચ છે એ આ જાહેર થવાની શક્યતા રહેલી છે. પણ એક પ્રોબ્લેમ રહેલો છે અને એ પ્રોબ્લેમ છે ઇલેક્શનનો. મિત્રો, તમે બધા જ જાણો છો એ મુજબ ઇલેક્શન આવી રહ્યું છે. જો ઇલેક્શન છે, ઇલેક્શન માટેનું જાહેરનામું છે એ જો ફેબ્રુઆરીમાં જાહેર થઈ જશે તો કદાચ છે ભરતી પ્રક્રિયામાં ફરી પાછું છે એ સંકટ આવશે અને ફરી પાછી છે ભરતી પ્રક્રિયા અટકી પડશે. પણ જો એ જાહેરનામું ફેબ્રુઆરીમાં ન જાહેર થાય, માર્ચમાં જાહેર થાય, તો ફેબ્રુઆરી આખા મહિનામાં છે તમારી ભરતી પ્રક્રિયા જે કાંઈ પણ કરવાની છે, સ્થળ પસંદગી કરવાની અને ઓર્ડર આપવાના અને તમે હાજર થવાની, આ જે કાંઈ પણ પ્રોસેસ છે એ ફેબ્રુઆરીમાં કદાચ પૂરી થઈ જશે. કેમ કે સરકારને પણ છે પછી એ લાંબાઈ પ્રોસેસ લંબાઈ જશે તો એને બી તકલીફ થશે. કેમ કે ફેબ્રુઆરી પછી ઇલેક્શન આવી જશે તો આચારસંહિતા લાગશે, જે જાહેર ચૂંટણી તારીખ જાહેર થશે એના પછી આચારસંહિતા લાગુ પડી જતી હોય છે. તો આચારસંહિતા લાગુ પડવાને કારણે છે એ તમામ ભરતી પ્રક્રિયા અટકી પડશે. તો એને કારણે છે એ સરકારને ભરતી પ્રક્રિયા છે ચૂંટણીની કામગીરી પૂરી થયા પછી જ જાહેર પાછી કરવી પડશે, ફરીવાર પ્રોસેસ કરવી પડશે. તો એમાં ઘણો બધો સમય લાગી જાય છે. તો મે બી કદાચ છે સપોઝ એ આ મહિના એટલે કે ફેબ્રુઆરી મહિનામાં છે તમારી ભરતી પ્રક્રિયાને જે કંઈ પણ કામગીરી અટકેલી છે તો એ કામગીરી તમારી પૂરી થઈ જવાની શક્યતા રહેલી છે. ફેબ્રુઆરી સુધી થોડીક રાહ જોઈજો, હવે આખો મહિનો તમે રાહ જો, ફેબ્રુઆરી સુધીમાં આસપાસ છે તમને સારામાં સારા ગુડ ન્યૂઝ મળવાના શક્યતા રહેલી છે જ તે. બસ મિત્રો, આજ તમને માહિતી આપવાની હતી. આશા રાખું છું કે તમને માહિતી ગમી હશે અને માહિતી તમને સારી લાગી હશે અને માહિતી સાંભળીને તમે આનંદમાં પણ આવી હશે, તમને ખુશી પણ થઈ હશે. તો વિડીયોને યાર જરૂરથી લાઇક કરી દેજો, બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે એ માટે વિડીયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો, ધન્યવાદ. જહાં સે અચ્છા હિન્દુસ્તાન.